હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 6ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 10, ઇંગ્લિશ અરાઉન્ડ મી. અહીંયા મેં કેટલાક લોન વર્ડ અને માહિતી આપી છે, તે માત્ર નમૂનારૂપ ગણી તમે તમારા શિક્ષકશ્રી કહે તે મુજબ પ્રવૃત્તિ કરી શકો છો. તો ચાલો શીખીએ ધોરણ 6ની પ્રવૃત્તિ નંબર 10, ઇંગ્લિશ અરાઉન્ડ મી. તમે એવા કેટલાક શબ્દ સાંભળ્યા હશે કે જેને દરેક વ્યક્તિ અંગ્રેજીમાં જ બોલતા હશે. દાખલા તરીકે પેન, બિસ્કિટ, બોલ, બસ, ટિકિટ, રિક્ષા વગેરે. આવા કેટલાક અંગ્રેજીના શબ્દો જે બહુ પહેલેથી જ અંગ્રેજીમાં બોલાય છે, સીધા અંગ્રેજીમાં જ બોલાતા હોય અને તેનું ગુજરાતીમાં નામ ન બોલાતું હોય તેને લોન વર્ડ કહે છે. અહીં તમારે ઉદાહરણમાં આપ્યા મુજબ તમારી આસપાસ સાંભળવા મળતા લોન વર્ડ્સની યાદી તૈયાર કરવાની છે. લોન વર્ડની યાદી તૈયાર આ મુજબ કરી શકીએ છીએ. લોનવર્ડમાં કેટલાક શબ્દ હું અહીંયા લખું છું, તમારે આ જ શબ્દ લખવા જરૂરી નથી, તમે તમને મનગમતા શબ્દો લખી શકો છો. ટિકિટ, આઈસ્ક્રીમ, બેટ, કોટ, કોટ, જંગલ, જેલ, મોટર, આલ્બમ, બાથરૂમ, કેમેરા, ડાન્સ, જગ, લિફ્ટ, રિક્ષા, એવોર્ડ, બેટ્સમેન, કંપની, ડાયરી, ફ્રીજ, લાઇબ્રેરી, બોટલ, બેગ, બિલ, કમ્પ્યુટર, ડીશ, ફાઇલ, લાઇટ, બસ, બાલ્કની, બોર્ડ, કોપી, ડૉક્ટર, ફી, લાઇટર, ટ્રેન, બેંક, કાર, કપ, ડ્રેસ, ડ્રાઈવર, લીટર. આવા બધા શબ્દ તમે તમારી આસપાસ જે લોન વર્ડ્સ સાંભળવા મળે છે તે તમે લખશો. આગળ જોઈએ તો ઇન્ટરનેટ, બેંક, પાઇલોટ, મોડેલ, ગેસ, લેપટોપ, ટોપિક, હોસ્પિટલ, હોટેલ, સર્વિસ, શર્ટ, રોબોટ, મોબાઈલ, વિટામિન, રેડિયો, ગેરેજ, પેન, ઝૂમ, પીઝા, ચોકલેટ, મોટર, શેમ્પૂ, ક્રિકેટ, પઝલ, ફોટો, સાયકલ, ડૉક્ટર, ડ્રેસ, પાર્ક, સેન્ડવિચ, ફિલ્મ, ટેક્સી, એક્ટર, માસ્ક, ફાઇલ, કેબલ. આવા શબ્દ લખી શકો છો, તમે તમને મનગમતા શબ્દ લખશો. ત્યારબાદ તમે આગળ જે લોન વર્ડ્સ લખ્યા છે તેના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ અહીંયા લખવાના છે. તો આપણે આ બધાના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખીએ. સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ આ મુજબ લખી શકીએ. આઈસ્ક્રીમ, આલ્બમ, એવોર્ડ, ડીશ, ડૉક્ટર, ડ્રાઈવર, કોર્ટ. આ મુજબ તમે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખતા જશો. ત્યારબાદ લિસ્ટ, મેડિકલ, બેટ, કાર, ડાન્સ, ડ્રેસ, ફ્રીજ. આગળ જોઈએ પેન, ક્રિકેટ, સેન્ડવિચ, શેમ્પૂ, બસ, શર્ટ. આવી રીતે તમે બધા જ શબ્દોના સ્પેલિંગ અને ઉચ્ચાર લખી શકો છો. ત્યારબાદ લોન વર્ડ વાપરીને અંગ્રેજીમાં વાક્ય બનાવવાના છે. તો વાક્ય બનાવીએ. આઈસ્ક્રીમ વોઝ નોટ કોલ્ડ યેસ્ટરડે. મી એન્ડ માય બ્રધર સો આઉટ ફાધર્સ મેરેજ આલ્બમ યેસ્ટરડે. આઈ વિલ બી એવોર્ડેડ ટુમોરો. માય મધર મેડ ટેસ્ટી ડીશ. માય અંકલ ઇઝ અ ડૉક્ટર. ડ્રાઈવર ડ્રાઈવ્સ અ કાર. આવી રીતે તમે તમને મનગમતા કોઈ પણ વાક્ય લખી શકો છો. મેં અહીંયા જે અંગ્રેજી વાક્ય લખ્યા છે આ જ વાક્ય લખવા જરૂરી નથી, તમે તમને મનગમતા વાક્ય લખી શકો છો. કોર્ટ એનાઉન્સ અ સ્ટેટમેન્ટ. I made a list about bird. There are many medical store near my house. I love to hold a bat in my hands. અહીં આપણી પ્રવૃત્તિ નંબર 10 પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની તમામ પ્રવૃત્તિના વિડીયોઝ આપણી ચેનલ પર જલ્દીથી ઉપલબ્ધ થશે, જે તમે ધોરણ 6ના પ્રોજેક્ટ પ્રવૃત્તિ નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક યુ દોસ્તો, એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો.
આભાર દોસ્તો.